કહો. એના રીતે છે શરૂઆતમાં પરમેશ્વર આખી ચીજક બનાવી, જો છ દહાડામાં સંસારન એને જો કાંઈ તેરેમાં છે તેનો આખા કાજે બનાવી. પરમેશ્વરન લારે ધરતીક બનાવને બાદમાં જે અંધારલામાં એને ઠારલી હતી, કહા કે હિમે તક પરમેશ્વર તેનામાં કાનલી બી ચીજ નહીં બનાવલું હતું. બાકીન પરમેશ્વરન આત્મા પાણી પર ફેરતી હતી. અવતેન પરમેશ્વર કહ્યું વિજાવો હોય એને વિજાવો હોય ગયો. દેવ દેખ્યું કે વિજાવો વારું છે, જો તેના દહાડું કહ્યું. પરમેશ્વર તેના અંધારલા ચાગોથું અલગ કર્યું એને અંધારલાક રાત કહ્યું. પરમેશ્વર કવ બનાવને પહેલે દહાડે વિજાવો બનાવ્યું. કવ બનાવને દીસરે દહાડે પરમેશ્વર કહ્યું પાણી ઉપર એક અંતર હૈયે એને એક અંતર હોય ગયું. પરમેશ્વર તેના અંતર કાજે વાદવો કહ્યું. તીસરે દહાડે પરમેશ્વર કહ્યું પાણી એક જાગે એકઠો હોય જાય એને શુકલી ધરતી દેખાય. જો શુકલા જાગા કાજે કહો કહ્યું એને પાણી કાજે દરિયું કહ્યું. પરમેશ્વર દેખ્યું કે જો ચું બનાવલું હતું ચો વારું હતો. અવતેન પરમેશ્વર કહ્યું ધરતી પર અલગ અલગ ભાતીન ઝાડે તૈયાર હૈયે એને તોસત હૈયો. પરમેશ્વર દેખ્યું કે ચું જો બી તૈયાર કરલું છે તો આખો વારું છે. કહો બનાવને ચોથે દહાડે પરમેશ્વર કહ્યું આપસા બુલંદારે સૂર્ય ચાંદ એને તારા બનાવ્યું. પરમેશ્વર તેનું કાજે ધરતી પર વિજાવો આપને કરતા દહાડો એને રાત મુસુમ એને સાલ દેખાડને કરતા બનાવ્યું. પાંચવે દહાડે પરમેશ્વર કહ્યું જીવતરા જનાવરે પાણી કાજે બર દે એને વાદવામાં ચિલ્લા ઉડે. એના રીતે સિચુ પાણીમાં ઝેપને વાવા આખા જંતુ કાજે એને ચિલ્લા કાજે બનાવ્યું. પરમેશ્વર દેખ્યું કે યો વારું છે એને તેનો આશીષ આપ્યું. કવન સહાવે દહાડે પરમેશ્વર કહ્યું ધરતી પર રહીને જનવરે તૈયાર હૈયે એને પરમેશ્વરન કહેલાન તો શું આખો હઈ ગયો. એના રીતે છે થુલાક પાવન્યા જનવારે ધરતી પર રેંગનાઈન્યા ને થુલાક બૈડામ રહીને જનવારે તૈયાર હૈયે એને પરમેશ્વર દેખ્યું કે યો વારું છે. અવતેન પરમેશ્વર કહ્યું આવું આપનું માનુસ કાજે આપને સરખું બનાવશું. તેનો ધરતી પર એને આખા જાનવર પર હુકુમ ચલાડતા આવડશે. અવતેન પરમેશ્વર ધુવલીન તેનાથી માનુસ કાજે બનાવ્યું એને તેરા નાકોમ જીવવાઈ આપણી દમ ફૂક્યું. એના માનસો નાવ આદમ મેક્યું. પરમેશ્વર આદમ કાજે રહીને વાટુ એક બગીચો તૈયાર કર્યું એને તેરી રાખવાવી કરને કરતા તેના ચા સારીક મેક્યું. તેના બગીચાન ઇચમાં પરમેશ્વર દુઈ ખાસ ઝાડે લગાડ્યું જીવાઈન ઝાડે એને વારું ભૂંડું જ્ઞાન આપને વાવો ઝાડ. પરમેશ્વર આદમ કાજે કહ્યું કે જો બગીચા માઇન કાનલા બી ઝાડન ફવ ખાઈ શકતલું, બાકીન વારું ભૂંડાન જ્ઞાન આપને ઝાડન ફવ જોન ખાતું. અગર તું તેના ઝાડન ફવ ખાઈશ તે તું સાચલીન મર જાય. અવતેન પરમેશ્વર કહ્યું માનસન એકલો રહીનો વારું ભૂંડો નહીં હોય, બાકીન જનાવરોમાં આદમ વાટુ વારું જોડીદાર નહીં જડ્યો. એરંગ કરતા પરમેશ્વર આદમ કાજે વારુત ઓછી નીંદ આપ્યું. અવતેન પરમેશ્વર આદમ અંચાગોથી એક પાસવી નીકાવીને એક બાયર તૈયાર કરીને તેને આદમ અગાઉ લાવ્યો. આદમ તેને દેખ્યું એને કહ્યું કમ સે કમ યી મારે તોસી છે. એ બાયર કવાય છે કહા કે યી માનસન ચાગોથી બનાવલી છે. એરેન કરીને માનુસ તિંદ્રા આશીબાસક સુડીને આપણા બાયર સે ભેસકાઈન રહી છે. પરમેશ્વર માનુસ કાજે એને બાયર કાજે તેરા રૂપમાં બનાવ્યું. પરમેશ્વર તેનું કાજે બરકત આપ્યું એને તેનું કહ્યું તુમ કાજે રેટ પૂર્યા પુરાટા હૈયે એને ધરતી પર ભર નાખું. એને પરમેશ્વર દેખ્યું કે આખો વારું છે એને તેનું આખાન બારામાં ખુશ હૈયું. આખો કવન સાહવે દહાડે હૈયો. સાતવે દહાડે કવ ઘટને કામ પૂરો હૈયો. અવતેન આપના કામો મગથું તેને દહાડે દેવ આરામ કર્યું. પરમેશ્વર સાતવે દહાડા કાજે બરકત આપીને ચુખલો ઠેરાવ્યો કહા કે તેને દહાડે ચુખલો આપસા કામમ ગોથું આરામ કર્યું. એના રીતે સે કૌ ને તેરે માઇન આખો પરમેશ્વર તૈયાર કર્યું.